યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થશે. ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી સ્થિત વિશ્વ પ્રસિદ્ધ અંબે માતાજીના ગબ્બર ખાતે 12-16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આવતીકાલથી 5 દિવસ સુધી ચાલશે. આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના સંકુલોમાં શક્તિયજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ, ગબ્બર તળેટી ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ દરરોજ સાંજે 7 વાગે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવવાની શક્યતાઓ છે, જેથી સરકારે પણ પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત આપી છે. આ પવિત્ર પરિક્રમા જે છે તેનો સારો આનંદ લઈને તેનો પોતાને એક ધન્યતા અનુભવી શકે છે. તે સિવાય અહીંયા નિઃશુલ્ક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા અમે 2 ટાઈમ કરેલી છે. જેટલા પણ યાત્રિકો અહીંયા આવે છે તેમની માટે 2 અલગ અલગ જગ્યા છે. એક તો ગબ્બર તળેટી, જ્યાં ભાદરવી પૂનમમાં પણ આપણે વર્ષોથી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ એ જગ્યા, અને બીજી દાંતા અંબાજી રોડ ઉપર અંબાજી આર્ટ્સ કોલેજ છે, ત્યાં ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે વહીવટીતંત્ર તથા પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા તેમજ આખા પથ ઉપર, પરિક્રમા પથ ઉપર અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જે જલિયાણ સેવા કેમ્પ તરફથી બી અલ્પાહારની સુવિધા 10 મંદિર સંકુલ ખાતે કરવામાં આવી છે. તો આ સાથે સમાચાર ગુજરાતમાં, હાલ રોકાઈએ એક બ્રેક માટે.